जामनगर में एसटी बस में विद्यार्थी खाबक्या था। जी हाँ, द्रोल डेपो जामनगर थी जई रहेली बस में विद्यार्थी नीचे पड़ा। स्पीड ब्रेकर आता एसटी में विद्यार्थी कांच तूटी गयो ने नीचे पटकाया था। समग्र घटना सीसीटीवी में कैद थी है। जी आप जोई शको छो कि स्पीड ब्रेकर आव्यो अने कांच तूटी गयो, जेना कारणे जे विद्यार्थी नीचे पटकाया था। पाछळथी वाहनो पण आवी रह्या हता, परंतु सदनसीबे तेओनो बचाव थयो छे। मात्र नानी एवी ईजाओ तेमने पहोंची छे। तो आप जोई शको छो कांच तूटता विद्यार्थी नीचे पटकाया। सलामत सवारी एसटी अमारी आ दावा क्यांक ने क्यांक कोकळ થતા હોય તેવું જામનગર માં સામે આવ્યું છે। ને જામનગર માં ધ્રોલ જોડિયા થી જામનગર આવતી એસટી બસ માં બે વિદ્યાર્થીનીઓ પાછળનો કાચ તૂટતા નીચે પડ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દે આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે જેવી ઈશરાણી, કે જે ડેપો મેનેજર છે। સાહેબ, શું કહેશો સાહેબ, સમગ્ર ઘટના કેવી રીતના બની હતી અને તેને લઈને હાલ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેવી ને શું તપાસ કરવામાં આવશે? જોડિયાથી બસ ઉપડીને જ્યારે જામનગરમાં પ્રવેશી તે સમયે ગુલાબનગર પાસે પહોંચતા ત્યાં બે વિદ્યાર્થી પાછળનો કાચ કંઈક તૂટી ગયેલ અને પડી ગયેલ તેવા સમાચાર મળે, તેથી તાત્કાલિક મેં સુપરવાઇઝરને મોકલેલ હતા, પછી હું પણ ગયેલો હતો। હાલમાં આ તપાસ ચાલુ છે, પણ જોઈએ તો એમાં વિદ્યાર્થીઓ જો ઊભા હોત અને લગભગ ધક્કામુક્કી કરતા હશે અથવા તો કાંઈ એવો બનાવ બનેલ હશે, નહીંતર જો ત્યાં પાછળ કાચને ટેકો દઈને બેસેલ ના હોત અથવા તો એવું કંઈ ના થત તો આવો બનાવ બનવા ના પામે। સાહેબ, ખાસ કરીને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, કેવી રીતના આને લઈને તપાસ કરવામાં આવશે, કોણ આની પાછળ જવાબદાર કોણ અને શું કહેશો આ સમગ્ર ઘટના અંગે? સીસીટીવી ફૂટેજ પણ ચકાસેલ છે, તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાછળ બેઠેલા હોય તેવું લાગે છે, તેમાં બે વિદ્યાર્થીઓ પડી ગયેલ। આ બાબતે સમગ્ર તપાસ હાલમાં ચાલુ છે અને જે કોઈ જવાબદાર હશે તેની ઉપર પગલાં પણ લેવામાં આવશે। વિદ્યાર્થીઓ વચ્ચે ઊભા હોય તો કંડક્ટરે કદાચ જોયું હશે કે નહીં તે પણ સમગ્ર તપાસ કરવામાં આવશે, અને કદાચ વિદ્યાર્થીઓ જો વધુ પ્રમાણમાં રહેતા હશે આ રીતે તો નવી ટ્રીપ પણ તાત્કાલિક આપવામાં આવશે। તો આ હતા જેબી ઈશરાણી, કે જેમનું કહેવું છે કે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવશે અને હાલ કંડક્ટર, ડ્રાઈવર અને જે પ્રત્યક્ષદર્શી છે તેમના નિવેદન પણ લેવામાં આવ્યા છે ને આ સમગ્ર મુદ્દે હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ભાવનગર બહુમાળી મિલમાંથી મળેલી લાશની થઈ છે ઓળખ। મિલના કમ્પાઉન્ડમાંથી મળેલી લાશ એક વિદ્યાર્થીની છે તેવું સામે આવ્યું છે। બહુમાળી મિલના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી લાશ, અને લાશ 14 વર્ષના વિદ્યાર્થી પલ વાઢેરની હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થી પલ વાઢેરની લાશ ગળું કાપેલી હાલતમાં મળી આવી છે, અને મૃતકના પરિવારે ગઈકાલે મિસિંગની ફરિયાદ નોંધાવી હતી। મૃતક વિદ્યાર્થી ધોરણ 9માં કરતો હતો અભ્યાસ, અને ગઈકાલે સાંજે 6 વાગે ઘરેથી બહાર નીકળ્યો હતો। શહેરના મુખ્ય બસ સ્ટોપ પાસેની અવાવરૂ જગ્યામાં મળી આવી લાશ, અને લાશ મળતા જ એલસીબી પોલીસ, ડીવાયએસપી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, અને પોલીસે પંચનામું કરીને તપાસ હાથ ધરી। ઘરની છત પર નશાનું વાવેતર પકડાયું છે। જૂનાગઢમાં ગાંજાના છોડ, ગાંજો ઝડપાયો છે, અને રોહિત રાઠોડ નામના આરોપીની અટકાયત કરાઈ છે। આરોપીએ ઘરની છત પર ગાંજાનું વાવેતર કર્યું હતું। 48,000 થી વધુનો મુદ્દા માલ અને સાથે 4 કિલોથી વધુનો ગાંજો પકડાયો છે। જૂનાગઢ એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે। તો ઘરની છત પર જ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। અરવલ્લીના માલપુરમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિરોધ, પંચાયત દ્વારા થતી કામગીરીને લઈને વિરોધ, શરીરે પ્લે કાર્ડ બાંધી અને વિરોધ નોંધાવ્યો છે। માલપુર 4 રસ્તા સહિતના વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે। તો ગુજરાત વાલ્મીકિ સંગઠનના આગેવાનોએ આ વિરોધ કર્યો છે, લાઉડસ્પીકરમાં પણ તેઓ જાહેરાત કરતા હતા। વિરોધ કરનારાઓની પોલીસ અટકાયત કરી ગટરની કામગીરીમાં પક્ષપાતના આરોપ લગાવ્યા છે। દલિત વિસ્તારમાં જે ગટર બનાવી રહ્યા છે તે ગટરમાં સળિયા નાખવામાં આવતા નથી, અને જે ગામની ગટર બનાવેલી છે તેમાં સળિયા નાખવામાં આવ્યા હતા। તેમાં સરપંચ અને એન્જિનિયર બે મિલીભગત થઈ અને આ બોગસ એસ્ટિમેટ બનાવી અને આ ગટરનું કામ થઈ રહ્યું છે, ત્યારે મેં વારંવાર કલેક્ટર સાહેબશ્રીને, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, તેમ છતાંય આજ દિન સુધી
બોગસ કામ ચાલી રહ્યું છે। વડોદરામાં આવેલ કારેલી બાગના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સોસાયટીમાં પ્રવેશ કરવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા સોસાયટીના ગેટ પર ખાડો ખોદવામાં આવ્યો છે અને આ રસ્તા પરથી રોજના 5000 જેટલા લોકો પસાર થાય છે। તેના કારણે તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેના માટે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાય છે। અહીંથી જે મેઇન રોડ જાય છે એ સીધો સમાસાવલી બાજુ જાય છે અને આ જે ખાડો ખોદવાનું કર્યું છે જે 5 ફૂટ ઊંડો છે અને બાજુમાં પણ જગ્યા નથી રાખી તો આવા જવાની ખૂબ જ તકલીફ પડે છે। સ્પેશિયલી દરેક માણસોને અહીંથી 5000 લોકો લગભગ રોજના જતા હોય છે અને આવતા હોય છે કેમકે મેઇન રોડ છે। એમ્બ્યુલન્સવાળા પણ અહીંયાથી જો જાય અને ફરીને જાય તો 1-1.5 કિલોમીટર ફરીને જવું પડે। સેમ હજુ સ્કૂલો ચાલુ છે તો સ્કૂલની વેન છે, બીજા આવા જવાવાળા બધાને જ તકલીફ પડે છે। તો અમારી રિક્વેસ્ટ છે કે વહેલી તકે સારું કામ કરી અને પૂરું કરે। વાત બનાસકાંઠાની કરીશું તો બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। અંગ્રેજોના સમયથી ચાલતી SCW શાળાનું નામ બદલવામાં આવ્યું છે। SCW શાળાનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે। આ શાળાનું નામ બદલવા માટે છેલ્લા ઘણા સમયથી હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા હતા, પરંતુ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવતા પાલિકાના સભ્યો દ્વારા અનુમતિ આપવામાં આવી છે। મહારાણા પ્રતાપ વિદ્યાલય માટેનું નામનું સૂચન છે। એજન્ડા નંબર 5 ડીસા નગરપાલિકા આઉટસોર્સિંગ જગ્યા ભરવા અંગે સામાન્ય સભા ઠરાવ નંબર 85 તારીખ 6-8-2022 થી મંજૂરી આપવામાં આવેલ છે, જેનું અને 2023-24 નવા વર્ષનું અંદાજિત રૂપિયા 75 લાખ સુધી ખર્ચ મંજૂર કરવા। રાજ્યમાં મહેસાણા જિલ્લો લીંબુના ઉત્પાદનમાં મોખરે છે અને જિલ્લાના ઉદાલપુર, ખેરવા, જગુદણ, ઊંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામના પંથકમાં લીંબુની ખેતી વધુ થઈ રહી છે। અહીંના લીંબુ ભારતના ખૂણે ખૂણા સુધી નિકાસ થાય છે અને સ્વાદમાં મીઠાશ આપી જાય છે, જ્યારે મહેસાણાના ઉદલપુર ગામમાં લીંબુનું મોટું બજાર છે। અહીંના લીંબુનું પાતળું પડ અને ભારે રસદાર અને સુગંધીદાર હોય છે। આ લીંબુની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે અને પરંતુ આ વર્ષે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં લીંબુના ઓછા ભાવ મળી રહ્યા છે। આજે ખેડૂતોને 20 કિલો લીંબુનો 1100-1300 જ ભાવ મળે છે, જ્યારે કે આ લીંબુ આજે બજારમાં 100 રૂપિયા કિલો વેચાય છે। લીંબુમાં ગઈ સાલે થોડી મોસમ ગરમી હતી અને જરા રોજા મહિનો ચાલતો હતો અને કોરોના હતો એટલે ત્રણે ત્રણ સિઝન ભેગી થઈ હતી, એના હિસાબે ગઈ સાલમાં બજારો બહુ ટાઈટ હતી। આ સાલ થોડું મોસમમાં થોડું બહુ પેલું ઠંડુ મોસમ છે એના હિસાબે થોડું બજારમાં ધીમો બજાર છે। હાલ 1100-1300 રૂપિયા ખેડૂતને ભાવ મળી રહ્યો છે અને રિટેલની અંદર 100-120 રૂપિયા વેચાઈ રહ્યો છે। ગઈ વખતે ભાવ ઊંચો હતો, આ વખતે થોડો ડાઉન મળ્યો છે। બહુ સામાન્ય ફેર છે, બહુ વધારે ફેર નથી। હાલની પરિસ્થિતિ પ્રમાણે બહુ ફેર નથી, આગળ જતા પરિસ્થિતિ વધશે, ભાવ વધશે।